તાલાલા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર માનસી ડોડિયાએ પોતે ધારાસભ્ય તો એક રૂપિયાનો પગાર નહીં લેત, સાથે જ પોતાને જે સરકારી આવાસ મળે છે તે લોકોની સેવા માટે અર્પણ કરશે તેવી જાહેરાત કરી છે. દરેક ગામે ચૂંટણીમાં તેમણે પોતાની આ જાહેરાતથી મતદારોમાં આકર્ષણ જમાવ્યું છે. જે લોકો સોશિયલ મીડિયામાં ધારાસભ્યના પગાર અને ભથ્થા અંગે સવાલો પૂછતા હોય છે તેમને કોંગ્રેસના ઉમેદવાર વિચારે પ્રભાવિત કર્યા છે. આ સાથે જ કોળી સમાજના પીઢ આગેવાન કોંગ્રેસ છોડી ભાજપમાં ભળતા રસપ્રદ જે તાલાલા સીટ છે તે અત્યારે જોવા મળી છે. એમએલએનું કામ છે લોકોની સેવા કરવાનું. આજે હું તમને એમ કહું છું કે એમએલએ બનીને હું કોઈનો બોસ નથી બનવા માંગતો. હું આજે કાર્યકર્તા તરીકે કામ કરવા માંગુ છું. તમે જોશો કે સરપંચ હોય, તાલુકા પંચાયત સાથે કે જિલ્લા પંચાયત સાથે છે, લોકો શા માટે ચૂંટાઈને મોકલે છે? કે આપણે એના પ્રશ્ન સાંભળીને કે નહીં કે મારે બિઝનેસ કરવો જોઈએ એમએલએ બનીને. આજે લોકોની જે યથા છે હું જાણું છું, એટલા માટે મેં નક્કી કરેલું છે કે જે બી પગાર આવશે તે લોકોના હિત માટે વાપરીશ. અને જે મારું ત્યાં મકાન બી છે, કારણ કે અહીંયાથી લોકો અમદાવાદમાં આવતા હોય અને જે મકાન મળશે તેમાં બી લોકો રહે, ત્યાં પ્રશ્ન થાય અને એ લોકોને સાચું માર્ગદર્શન મળે કે તમારે ક્યાં જવું છે, કઈ હોસ્પિટલમાં જવું છે, ક્યાં એડમિશન માટે જવું છે, ક્યાં પ્રશ્ન માટે આવેલો છે, એનું બી નિરાકરણ કરીને લોકોને કઈ રીતના હેલ્પ મળી શકે એવું કાર્ય કરવા માંગુ છું.